અને દરેક સંબંધમાં એક મર્યાદા રાખો, હંમેશા. હું એક પુરુષ છું ને, હું પોતે કહી રહ્યો છું કે કોઈ સ્ત્રી મારી ઓળખીતી છે, નજીકની છે, સગી છે, મને મળવા આવી છે અને એના હાથને મારો હાથ અડકી જાય અને એ હાથ ના ખસેડે, કઈ કારણ ન હોય, બિચારીના મનમાં પણ કશું ન હોય, એનો પગ મને અડકી ગયો હોય ને પગ ના ખસડતી હોય, તો પુરુષ તરીકે અંદર મને એમ થાય કે આ સ્ત્રીની સંમતિ છે મારી સાથે સંબંધ બાંધવાની. એટલે બેટા બીજી વાત, વગર જોઈતા, કોલેજમાં છો, તમારી ઓફિસમાં જાઓ છો, વગર જોઈતા હાસ્યના પડીકા ના ફેંકો. કદાચ મારી વાત બહુ જૂનવાણી લાગશે, પણ વાત સ્માઇલ થી શરૂ થાય છે. તમે વગર કારણે, વગર એણે એક પુરુષને સ્માઇલ આપો છો, અને અમે એવું સમજી બેસીએ છીએ કે આ અમારી અમને આપવામાં આવેલું આમંત્રણ છે. દરેક પુરુષ એવું સમજે છે, તમે વગર કારણે કોઈની સામે હસ્યા કરો તો એમ સમજે છે કે આ મને આપવામાં આવેલું આમંત્રણ છે. તમારો હાથ અડકી જાય, હું મને કોઈ તકલીફ નથી બેટા, પણ તમારો હાથ અડકી જાય, અકારણ અડકી જાય, તો એને બહુ સાવધાનીથી ખસેડી લેવાની કાળજી લો. કારણ કે પુરુષો આને આમંત્રણ સમજે છે બેટા. તું નિર્દોષ છું, તું સામાન્ય છું, તારે માટે એનાથી કોઈ તને ઝંઝણાટી પણ કદાચ ન થઈ હોય, પણ એ નાની નાની વાતો પુરુષને એમ થયા કરે છે કે પુરુષ દરેક સ્ત્રી પાસેથી આમંત્રણની અપેક્ષા રાખે છે, અને એની દરેક નાની વધારાની ક્રિયા એને આમંત્રણ લાગે છે. તો બી અવેર, તમે એમને વગર કારણે એવા મેસેજ નહીં આપો કે તમે એને આમંત્રણ આપી રહ્યા છો. આપી જ રહ્યા છો તો મને વાંધો નથી, સમજો, પણ તમે વગર ન, તમારું ઇન્ટેન્શન ન હોય તો તમે આમંત્રણ આપો છો એવું દેખાડશો નહીં. બેટા બધાથી બધો સમય સાચવીને રહેવાનું છે. અને એક નાનકડી વાર્તા કહેવા જઈ રહ્યો છું મારી બેટીઓને. એક મોટો આંગળીઓ હતો, આખા ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર, મદ્રાસ, બધે એની આંગળીયાની બહુ જબરજસ્ત કામગીરી, બહુ પેઢીઓ એની દરેક જગ્યાએ, દરેક મોટા શહેરમાં એ આંગળીયાની પેઢી હતી. એનો છોકરો ભણ્યો, ઘણું ભણ્યો, બીએ થયો, એલએલબી થયો, એલએલએમ પણ કરી નાખ્યો, પણ હવે 130 બ્રાન્ચ વાળી આ આંગળીયા પેઢીમાં જ એને તો બેસવાનું હતું. બાપ કમાતા હતા, બાપે ભણવા દીધો કે છોકરો ભણે છે, ભણવા દો. એટલે આંગળીયાનો એ છોકરો એલએલએમ ભણ્યો. પછી એના બાપે કીધું કે તું અહીંયા જો મારે પેઢી તારે ચલાવવી હોય તો તારે ટ્રેનિંગ લેવી પડશે, એટલે તારે ખેપિયા તરીકે, એટલે જે એકદમ નાનું કામ છે ત્યાંથી શરૂ કરવું પડશે. વડોદરાની પેઢી પર તું જા, ત્યાં તારે નોકરી કરવાની છે, કામગીરી કરવાની છે, અને વડોદરાથી મુંબઈ તારે પાર્સલો લઈને જવાનું. શીખ પહેલા, તો આ બધું બેઝિક શીખ્યા વગર તને નહીં ખબર પડે આ ધંધો કેમ ચાલે છે. બેટો પહોંચી ગયો વડોદરાની પેઢી પર, મુનિમને કીધું, મુનિમને ફોન આવી ગયેલો બાપનો, બાપ શેઠના છોકરાને બહુ આવકારથી બેસાડ્યો. છોકરો મર્યાદામાં ઉભો રહી ગયો કે હું તો અહીં નોકરી કરવા આવ્યો છું, હું તો ખેપિયો થવા આવ્યો છું, મારે તો અહીં રાત્રે વડોદરાથી મુંબઈ બધો માલ સામાન લઈ જવાનો છે. 4-5 દિવસ થયા અને 1 કરોડ રૂપિયા વડોદરાથી મુંબઈ લઈ જવાના હતા. એટલે પેલા મુનિમજીએ અમને સાવ ફાટલી તૂટલી થેલીમાં એ રૂપિયા ભરીને આપ્યા અને કહ્યું કે ભાઈ કિશોર, આ રૂપિયા તારે આજે મુંબઈ લઈ જવાના છે, કાળજી રાખજે, 1 કરોડ રૂપિયા છે. આ કિશોરભાઈ હજુ નવા નવા છે, હજુ પહેલી વાર આંગળીયાના પાઠમાં આવ્યા છે, બાકી એ ભણેલા તો એલએલએમ છે, કાયદા બધા જાણે. એને કીધું આવા ગંદા થેલામાં એના માટે રૂપિયા ભર્યા છે મુનિમજી. મુનિમજી કે જેથી કરીને કોઈને એવી ગંધ ના આવે કે આમાં આટલા બધા રૂપિયા છે. તે કે નહીં નહીં, ન ન ન કે આ બધી જૂનવાણી વાત છે. એક મોટી પ્લાસ્ટિકની બેગ લાવો,
અને આ કરોડ રૂપિયા મને એમાં ભરી આપો. મુનિમજીની આંખો ફાટી ગઈ કે ભાઈ બરોડા એક્સપ્રેસમાં બેસીને તારે મુંબઈ જવાનું છે અને આ કરોડ રૂપિયા તું પ્લાસ્ટિકની થેલીમાં લઈ જઈશ, બધાને નજરે ચડે એ રીતે લઈ જઈશ. એણે કીધું કે જો મુનિમજી તમે કાયદા વાયદા જાણતા નથી, હું LLM ભણેલો છું, દરેક નાગરિકનું રક્ષણ કરવું એ સરકારની ફરજ છે, રેલવેમાં મને રક્ષણ આપવું એ સરકારની ફરજ છે, RPF શેના માટે રાખી છે, શા માટે આપણે આટલા બધા વેરા ભરીએ છે, હું લૂંટાઈ જાઉં તો જવાબદારી સરકારની છે અને મને રક્ષણ આપવું એ સરકારની ફરજ છે કે હું મારા મનનો માલિક છું, હું ગંદા કોથળામાં લઈ જઉં, બેગમાં લઈ જઉં કે પ્લાસ્ટિકની થેલીમાં લઈ જઉં. મુનિમજીએ કીધું કે પિતાજી કે ખબરદાર, જો પિતાજીને કશું કહ્યું છે તો હું તો પ્લાસ્ટિકને આ બેગ કોથળામાં જ લઈ જઈશ, પ્લાસ્ટિકની બેગમાં જ આ કરોડ રૂપિયા ભરીને લઈ જઈશ. મુનિમજી જોતા રહ્યા, છોકરા એક કરોડ રૂપિયા પ્લાસ્ટિકની બેગમાં ભર્યા, સ્ટેશન પર ઉતર્યો રિક્ષામાંથી, લોકો અચરજથી જોઈ રહ્યા છે, એક કરોડ રૂપિયાનો મોટો કોથળો ભરેલો, હજાર હજારની નોટો છે, પેલો તો ડબ્બામાં જઈને બેઠો. સરકાર પર બહુ વિશ્વાસ હતો કે ભાઈ કેવી રીતે કોઈ લૂંટી જઈ શકે, અને મારો અધિકાર છે, હું પ્લાસ્ટિકની થેલીમાં પણ લઈ જઉં કરોડ રૂપિયા. અને પછી ધીરે ધીરે બધા અડોશીઓ પડોશીઓ બીજા કમ્પાર્ટમેન્ટ વાળા એને જોવા આવે કે આ પ્લાસ્ટિકની બેગમાં હજાર હજારની નોટના બંડલો છે. એટલે કોકે પૂછ્યું કે સાચા છે કે બનાવટી છે કે ખાલી ખાલી એ કરવા નીકળ્યો છું, તેને કહું હું આંગળીઓ છું ને આ પૈસા લઈને જઉં છું, સાચી નોટો. ભરૂચથી સેજ આગળ ગાડી ગઈ અને એકદમ એ ડબ્બાના જ 60-70-80 માણસ હોય, ભરૂચ આવવાની તૈયારીમાં હતું, અને 80-100 માણસો ભેગા થઈને આવ્યા. આ આંગળિયાના પુત્ર કિશોર કુમારને ઉંચકીને જાજરૂમાં પૂરી દીધો. એ હજાર એક કરોડ રૂપિયા બધા જેના હાથમાં જેટલા આવ્યા એટલા લઈને ભરૂચ ઉતરીને નાસી ગયા. લૂંટાઈ ગયો. પછી ફરિયાદ કરીને જેવી પોલીસને એને એમ કહ્યું કે કાય સરકારની ફરજ હતી, હું પ્લાસ્ટિકના થેલામાં લઈને નીકળ્યો, મેં કંઈ ગુનો કર્યો છે, કોઈ કાયદામાં લખ્યું છે કે પ્લાસ્ટિકના થેલામાં કરોડ રૂપિયા લઈને ના ફરાય. જેવી આવી વાત કરી કે પેલા PI સાહેબે, રેલવે PI એક સનસનાઈને લાફો માર્યો, નીચે પડી ગયો. એને કીધું નાલાયક ગાંડુ, કે એક કરોડ રૂપિયા તું પ્લાસ્ટિકની થેલીમાં લઈને નીકળ્યો તો, અને હવે લૂંટાઈ ગયો તાર ફરિયાદ, હવે હું તારો બાપ હોદવા જવાનો છું, મારે હોદવાના ડાકુ લોકોને, અને કોઈ ધાડપાડું તને નથી લૂંટી ગયો, તને તો સજ્જનો લૂંટી ગયા છે, તારી આજુબાજુ બેઠેલા લોકો લૂંટી ગયા છે, હવે કોણ મળે, એ તો બધા ઉતરીને નાહી ગયા. કે બેટા આ વાત મેં તમને એટલે કહી, મારી બેટીઓને હું એટલે કહું છું કે તમારો અધિકાર છે, તમે આર પારદર્શક કપડાં પહેરો, તમે નાયલોનના કપડાં પહેરો, તમે ટૂંકા સ્કર્ટ પહેરો, તમે રાખી સાવંત જેવા કપડાં પહેરો, તમારો હક છે, અમે કેવી રીતે તને ના પાડી શકીએ. પણ બેટા પેલાના તો કરોડ રૂપિયા લૂંટાયા, પ્લાસ્ટિકની બેગમાં દેખાતા કરોડ રૂપિયા લૂંટાયા, સજ્જનો લૂંટી ગયા, આ ગાડીના ડબ્બામાં બેઠેલા લોકો લૂંટી ગયા, તારી પાસે તો કરોડ નહીં 100 કરોડ 1000 કરોડ રૂપિયાનું સૌંદર્ય છે, કૌમાર્ય છે તારું, 200 રૂપિયાનું કૌમાર્ય છે, એક જ વાર તારી પાસે છે ત્યારે છે, લૂંટાઈ ગયા પછી ક્યારેય આવવાનું નથી, અદ્ભુત વસ્તુ છે તારી પાસે, જેની 200 રૂપિયા કિંમત મૂકું, હું 200 રૂપિયા કિંમત મૂકું છું, 200 રૂપિયા કિંમત મૂકું છું તારા સૌંદર્યની, તારા કૌમાર્યની. અને બેટા જેમ 1 કરોડ રૂપિયા કોઈ બેવકૂફ ખુલ્લા પ્લાસ્ટિકની બેગમાં લઈને ફરે ને આપણે બેવકૂફ કહીએ, તો આ 200 રૂપિયાનું તારું કૌમાર્ય, તારું સૌંદર્ય, તારી યુવાની
તો અમને કાયદા બતાડું કે કાયદામાં ક્યાં લખ્યું છે અમારે શું પહેરવું ને શું નહીં. બેટા, એને ઢાંકવું પડે, એને તારે જ ઢાંકવું પડે, અને તારે જેટલી જરૂર હોય એટલું ઢાંકવું પડે. 1 કરોડ રૂપિયા રોજ બરોડા એક્સપ્રેસમાં જાય છે, કરોડો રૂપિયા જાય છે. 5-25 આંગળીયાઓ, 1 કરોડ, 2 કરોડ, 5 કરોડ લઈને બેઠા હોય છે. અને મજાની વાત છે કે સૌથી ગંદા સૌથી ગંદી બેગોમાં 1 કરોડ રૂપિયા જાય છે, એને ઢાંકવામાં આવે છે. એમને એવી ટ્રેનિંગ આપવામાં આવે છે કે વારંવાર એ બેગ નહીં જોયા કરવાની, એને અડક્યા નહીં કરવાનું, એને લઈ બિલકુલ પાસે નહીં બેસવાનું, એને સામે મૂકી દેવાનું અને પછી જાગતા બેસી રહેવાનું. એને ઢાંકવા પડે બેટા, 1 કરોડ રૂપિયા ઢાંકવા પડે. તારા ઘરમાં 50 તોલા સોનું છે, 1 કિલો સોનું છે, તું એને ઘરની અંદર, રૂમમાં, રૂમની અંદર રૂમમાં, એની અંદર કબાટમાં, કબાટની અંદર લોકરમાં મૂકું છું. 1 કિલો સોનું કે 500 ગ્રામ, 50 ગ્રામ, 100 ગ્રામ સોનું તું તિજોરીઓમાં મૂકું છું, સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકી આવું છું બેંકની, અને તારી અમૂલ્ય વસ્તુ, અને તું એમ કહું કે હું ફાવેવા કપડા પહેરું, પહેરાય, કાયદામાં ના નથી, પણ બાય રૂલ બેટા લૂંટાઈ જવાય, ઈચ્છા વિરુદ્ધ લૂંટાઈ જવાય. વાક પેલા પુરુષોનો છે, અમારો છે, અમારી સમાજનો છે, પુરુષ સમાજનો છે. પણ બેટા, પુરુષોની એક કમજોરી છે, એ આવું તારા આવા વર્તનને, તારું તારું સૌંદર્ય નિખારતા તારા વસ્ત્રોને એ આમંત્રણ સમજે છે, અને એ જઘન્ય કૃત્ય કરી બેસે છે, અને ફાંસી થાય બેટા મને વાંધો નથી, પણ તારું શું? તને લૂંટી લેનારને સરકાર 4 વાર ફાંસીએ ચડાવીને 5મી વાર મારે, પણ તને શું મળશે? એટલે તારું અમૂલ્ય સૌંદર્ય છે, તારું અમૂલ્ય, અને જેમ તું વધારે સુંદર છું એમ તારે વધારે મર્યાદા રાખવાની છે. અને આ જ વાક્ય કહું છું કે તારી પાસે બહુ જ સૌંદર્ય છે તો તારે વધારે મર્યાદા રાખવાની જરૂર છે. એની સાથે જ બીજા શ્વાસે કહું છું કે આ પુરુષોને ઓળખી લો બેટા, તું સાવ કાળી છું, સાવ તારા માથે વાળ ઓછા છે, તારો દેખાવ સારો નથી, તો પણ તું સાવધાન જ રહેજે. કોઈ પણ સ્ત્રી, કોઈ પણ સ્ત્રી, એનું સૌંદર્ય છે નથી, પણ પુરુષ આકર્ષાઈ જાય છે, પુરુષને સ્ત્રી જ જોઈએ છે એવું પણ સમજી લે. હશે કેટલાક મર્યાદાશીલ પુરુષો પણ છે, આ બધું કહું છું બધા જ પુરુષો માટે કદાચ નથી લાગુ પડતું, એટલે પુરુષો મને માફ કરે, પણ પુરુષોનો સૈદ્ધાંતિક રીતે તો આ જ સ્વભાવ છે, પુરુષનો સ્વભાવ છે. ઘણાએ પછી સ્વભાવને બહુ કેળવ્યો છે, જે અપ્સરાની સામે પણ કદાચ આંખ ઊંચી કરીને ન જુએ એવા પુરુષો હશે, પણ એ અપવાદ છે.